વિરામ બાદ આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના યુજીવીસીએલના કર્મચારીઓ દ્વારા લાભ પાંચમને દિવસે આંદોલનની શરૂઆત કરાઈ. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના યુજીવીસીએલના તમામ કર્મચારીઓ દ્વારા આજે મુખ્ય ઓફિસ ખાતે સાંજે 6:10 મિનિટે શ્રીફળ વધેરીને આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ આંદોલનમાં વિસનગર તાલુકાના 400થી વધારે કર્મચારીઓ જોડાયા છે. આખા ગુજરાતની વાત કરીએ તો 50,000થી વધારે કર્મચારીઓ આ આંદોલનમાં સામેલ છે. આ લડત કરતા પહેલાં ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા 1 વર્ષથી વધુ સમય સુધી રજૂઆતો અને ચર્ચા કરી ઉર્જા ખાતાના કર્મચારીઓને 7મા વેતન પંચ મુજબ એલાઉન્સ HR AGSO મુજબ ખૂટતો સ્ટાફ અને કામ ન પ્રમાણમાં વધારાનો સ્ટાફ રજાના પૈસા રોકડમાં ચૂકવવા, મેડિકલના લાભો આપવા અને અન્ય લાભો જે માંગણી કરેલ છે તે આપવા સતત રજૂઆતો કરવામાં આવેલ, પરંતુ મેનેજમેન્ટ દ્વારા કોઈ હકારાત્મક અભિગમ કે અમલવારી માટે કોઈ કાર્યવાહી નહીં કરી અને મિટિંગમાં ચર્ચા કરવા કે લેખિત પ્રત્યુત્તર આપવાની પણ કોશિશ કરેલ નથી, જેથી 7 કંપનીઓના કર્મચારીઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળેલ, જેના પરિણામે આખરે લડત કરવા માટે નોટિસ આપવામાં આવેલ ને વિવિધ કાર્યક્રમોને નક્કી કરવામાં આવેલ, જે પૈકી લાભ પાંચમના શુભ મુહૂર્તના દિવસે જેટકો, જીસ્કે અને ડિસ્કોમ કંપનીઓના ડિવિઝન, સર્કલ, ઝોનલ ઓફિસ અને નિગમિત કચેરી સામે સાંજે 6:10 પછી સૂત્રોચ્ચારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને ઇજનેરો હાજર રહ્યા હતા. ઉર્જા ખાતાના કર્મચારીઓ અને અધિકારીઓની સાચી, વ્યાજબી અને ન્યાયિક માંગણીઓ પરત્વે મેનેજમેન્ટના સતત નકારાત્મક અભિગમના કારણે આંદોલન અનિવાર્ય બનેલ છે. અતુલ પટેલ, ZSTV મહેસાણા. ZSTV સર્વે દર્શક મિત્રોને નમસ્કાર અને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, શ્રીમતી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના પ્રિન્સિપલ, આપ સર્વેનો પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આ કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વાલીગણો, આજુબાજુના સર્વે મિત્રો, વાલીઓનો, સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છા આપું છું, તેમજ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું. મને ખ્યાલ છે કે પ્રાંતિજ કોલેજ એ કલાની નગરીમાં સ્થિત છે. શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ પ્રાંતિજ કોલેજ ખૂબ આગળ છે. દર વર્ષે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર યુનિવર્સિટીમાં સ્થાન મેળવે છે. નાટકમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં, ખેલમાં પણ ઇન્ટરનેશનલમાં પણ જાય છે. નેશનલ સુધી પણ એના ખેલાડીઓ ખૂબ આગળ નામ રોશન કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ નામ રોશન કરે છે. અને આ તમામ ચીજોના GSTV ZSTV ખૂબ સારી રીતે પોતાના કવરેજ અંદર લે છે અને અમારે કોલેજને ખૂબ આગળ નામ આવે છે. તે એ બદલ એમના પત્રકાર મિત્રોનો પણ અને સંચાલકશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું. પ્રમાણિક ચેનલ છે, લોકોને કામ માટે સદા તત્પર રહે છે, એટલે એ માટે પણ એમને અભિનંદન આપું છું. તેમજ સર્વે મિત્રોનો, સમાજનો ફરીથી પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ.